ઈડર પોલીસ સ્ટેશનની સી ટીમના સભ્યોએ ટાઉન પેટ્રોલિંગ દરમિયાન બસ સ્ટેશનની મુલાકાત લીધી હતી। ઈડર પોલીસ સ્ટેશનની સી ટીમના સભ્યોએ ટાઉન પેટ્રોલિંગ દરમિયાન એસ સ્ટેશનની વિઝિટ કરી દરમિયાન સ્કૂલ કોલેજમાં ગામડાઓમાંથી એસટી બસ દ્વારા અપડાઉન કરતી વિદ્યાર્થીઓને તેઓની સુરક્ષા તેમજ ગુડ ટચ બેડ ટચ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। તેમજ અપડાઉન દરમિયાન કોઈપણ જાતની મુશ્કેલીના સમયે પોલીસ મદદની જરૂર પડે તો સી ટીમ ઈડર તેમજ પોલીસ કંટ્રોલ રૂમ નંબર 100 તેમજ મહિલા હેલ્પલાઇન 181 ઉપર સંપર્ક કરવા માહિતી આપવામાં આવી હતી। રાજેશ ચાવડા સાથે જયમિની પંડિત, સિટી ન્યૂઝ, ઈડર। સાબરકાંઠા જિલ્લાના વિજયનગરમાં બર બજારમાં અકસ્માત સર્જાયો હતો। વિજયનગર તાલુકામાં ભર બજારમાં સર્જાયો અકસ્માત। જેસીબી વીજ પોલ સાથે અથડાતા ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો। બજારમાં બકરી અચાનક રસ્તા ઉપર આવી જતા જેસીબીને અકસ્માત નડ્યો હતો। બકરાને બચાવવા જતા જેસીબી વીજ પોલ સાથે અથડાયું હતું। વીજ પોલ રસ્તા પર બજારમાં જતો વેનવે રસ્તો બંધ કરવામાં આવ્યો હતો। ઘટના સ્થળે વીજ કર્મચારી દોડી આવ્યા હતા। લલિત ડામોર સાથે જયમિની પંડિત, સિટી ન્યૂઝ, વિજયનગર। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકા મથક શિહોરી ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ મંત્રી અમરતજી ઠાકોરની અધ્યક્ષતામાં કોંગ્રેસ પક્ષની સદસ્યતા અભિયાન અંતર્ગત મીટિંગ આનંદવાડીમાં યોજાઈ હતી। ત્યારે મીટિંગમાં વિધાનસભાના પ્રભારી પ્રવીણભાઈ રાઠોડ, કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ ગોપાળસિંહ સોલંકી, ગુજરાત પ્રદેશ ઓબીસી ઉપાધ્યક્ષ સુરેશભાઈ ખટના દ્વારા કાર્યકરોને કોંગ્રેસ મજબૂત થાય અને પક્ષની સદસ્યતા અભિયાનની માહિતી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે યુથ કોંગ્રેસ પ્રમુખ સુનિલભાઈ ચૌધરી, જિલ્લા પંચાયતના સદસ્ય ભૂપતાજી મકવાણા, જિલ્લા સદસ્ય પૂરણસિંહ વાઘેલા, જિલ્લા સદસ્ય ચંદજી રાઠોડ, જિલ્લા સદસ્ય બચુજી ઠાકોર, થરા નગરપાલિકા પૂર્વ પ્રમુખ વિનાજી ઠાકોર, રાકેશભાઈ ધનધરા, અમૃતભાઈ જોશી, રઘુભાઈ પુરોહિત, મયુદ્દીન મોરવાડિયા, ભદનજી જગની, શક્કરજી માંડલા, ચેરજી ડાભી, ખેતુભા વાઘેલા, ભીખુભા ડાભી, જામજી દુધીચા, કપૂરજી ઠાકોર, ધારસીભાઈ સેલોત, કોંગ્રેસ કાર્યકરો આગેવાન હાજરી આપી હતી। ગિરીશ જોશી સાથે જયમિની પંડિત, સિટી ન્યૂઝ, બનાસકાંઠા। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના અરનીવાડા અટુબિયાવાસ ખાતે ગોગા મહારાજ તથા મામાદેવનો હવન યજ્ઞ યોજાયો હતો। કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામે આવેલ અટુબિયાવાસ ખાતે ઠાકોર સમાજ દ્વારા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। ગોગા મહારાજ તથા મામાદેવના મંદિર ભક્તોએ યજ્ઞનો લાભ લીધો હતો। ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। મહાવદ છઠને મંગળવારના દિવસે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। શાસ્ત્રી અંબારામ મહારાજ દ્વારા શાસ્ત્રવિધિ અનુસાર મંત્ર જપ, અભિષેક, અનુષ્ઠાન, પૂજા, આરતી વગેરે કરવામાં આવ્યું હતું। મંત્રોચ્ચાર કરી હોમ હવનની આહુતિ આપી હતી। આ પ્રસંગે ગામના સરપંચ રામપ્રસાદ તથા ભુવાજી, વણવીરજી તથા પૂનાજી તથા ખેમાજી તથા બાલાજી તથા રસિકજી, સૌરભજી તથા બેમજી તથા રામજી તેમજ ગામના આગેવાનો, વડીલો વગેરે લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ પરિસરમાં મોટી સંખ્યામાં હાજરી આપી હતી। દર્શન સાથે પ્રસાદનો લાવો લીધો હતો અને પ્રસંગનો લાભ ઉઠાવ્યો હતો। આ સુનેરા યજ્ઞ પ્રસંગે ગામ લોકોએ યજ્ઞમાં આહુતિ આપી ધન્યતા અનુભવી હતી। ગિરીશ જોશી સાથે જયમિની પંડિત, સિટી ન્યૂઝ, બનાસકાંઠા। પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં અરજદારોને આવકના દાખલા માટે ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં આવે છે। અરજદારે સ્વઘોષણા પત્ર રજૂ કરવાનો સરકારી પરિપત્ર હોવા છતાં અધિકારીઓ દ્વારા સોગંદનામા માંગી ખોટી રીતે પરેશાન કરવામાં આવી રહ્યા હોવા બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી। બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના બોરડીયાળી ગામના લાભાર્થી લુકાભાઈ કેસાભાઈ બંબુડિયાએ જણાવ્યું કે 4 કિલોગ્રામ મકાઈ, 50 કિલોગ્રામ ક્રોમ ઓર્ગેનિક ખાતર, 45 કિલોગ્રામ યુરિયા ખાતર મળ્યું હતું, જેનું વાવેતર કર્યું અને પાક પાકીને તૈયાર થયો હતો ત્યારે અમે પાક લીધો તો સારામાં સારું ઉત્પાદન મળ્યું, જેના થકી બાલ ગોપાલ નિભાવીએ છીએ અને વધારાની મકાઈને માર્કેટમાં વેચીને છોકરાઓ અને ઘરનું સંચાલન સારી રીતે ચલાવીએ છીએ। બોરડીયાલી ગામના બીજા એક લાભાર્થી માલજીભાઈ પુરાભાઈ ઘમારે જણાવ્યું હતું કે કૃષિ વૈવિધ્યકરણ યોજનામાં મેં ફોર્મ ભર્યું અને મને મકાઈનું બિયારણ આપવામાં આવ્યું, જેમાં 4 કિલોગ્રામની બેગ અને 50 કિલોગ્રામ ક્રોમ ઓર્ગેનિક ખાતર, 45 કિલોગ્રામ યુરિયા ખાતર હતું, જેનું વાવેતર કરતા સારામાં સારું ઉત્પાદન મળ્યું હતું। એમાંથી અમારા ઘરમાં મકાઈ કાઢીને કુટુંબનું ભરણ પોષણ કરીએ છીએ અને બાકીનું ઉત્પાદન મકાઈ બજારમાં વેચીને કરિયાણા વગેરે વસ્તુઓને લાવવા માટે ઉપયોગ કરીએ છીએ।
બનાસકાંઠા જિલ્લામાં કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ આદિજાતિ ખેડૂતોને ગયા વર્ષે 2020-21માં 4,000 લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો હતો અને ચાલુ વર્ષે 5,000 લાભાર્થીઓને લાભ આપવામાં આવનાર છે, જ્યારે છેલ્લા 4 વર્ષમાં કુલ 14,070 લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો છે તેમ પ્રયોજના વહીવટ કચેરીના પ્રોજેક્ટ ઓફિસર પૂનમબેન મોદીએ જણાવ્યું હતું. કૃષિ વૈવિધ્યકરણ યોજનાની માહિતી. કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ લાભાર્થી પસંદગી માટે જિલ્લા કક્ષાએ દૈનિક છાપામાં જાહેરાત આપવામાં આવે છે. લાભાર્થીઓ તાલુકા કક્ષાએથી અરજી ફોર્મ મેળવી પરત જમા કરાવી શકે તે હેતુથી તાલુકા પંચાયત કચેરી અરજી ફોર્મ વિતરણ અને ભરેલા અરજી ફોર્મ પરત લેવાની વ્યવસ્થા કરવામાં આવે છે. ભરાયેલા અરજી ફોર્મની સરકારના પ્રવર્તમાન ધારા ધોરણો મુજબ પ્રાથમિક ચકાસણી કરી અરજી ફોર્મ મંજૂર કરી તેની યાદી તૈયાર કરવામાં આવે છે અને તે યાદી જીએસએફ સી વડોદરાને મોકલી આપવામાં આવે છે. આ યાદી મુજબ ગામના સરપંચને પસંદગી પામેલ લાભાર્થીઓની યાદી મોકલી આપી લાભાર્થીને જાણ કરવામાં આવે છે. જે લાભાર્થીઓ સંબંધિત ડેપો પર આવે ત્યારે તેના આધાર કાર્ડ નંબર પરથી યાદીમાં તેનું નામ ચેક કરી ટોકન પદ્ધતિથી ફોટા પાડી આધાર કાર્ડ થંબ લઈ મકાઈનું બિયારણ અને ખાતરની કીટ આપવામાં આવે છે. એપીએમસી ડેપો પર પસંદગી વિતરણ કીટ વિતરણ બાદ જીએસએફસી વડોદરા દ્વારા વાવણી પહેલા અને વાવણી પછી પાક માવજત અંગેની જરૂરી તાલીમ પણ આપવામાં આવે છે, તેમજ ઉત્પાદન થયેલ મકાઈના યોગ્ય ભાવ મળી રહે તે માટે મકાઈ વેચવા ઈચ્છતા આદિજાતિ લાભાર્થીઓને માર્કેટ જોડાણ પણ કરી આપવામાં આવે છે. ગિરીશ જોશી સાથે જયમિની પંડિત, સિટી ન્યૂઝ, બનાસકાંઠા. દાંતા તાલુકામાં કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ આદિજાતિ ખેડૂતોને બિયારણ અને ખાતર મળતા કૃષિ કાર્યને વેગ મળ્યો છે. રાજ્ય સરકાર દ્વારા આવકના દાખલા માટે અરજદારે સ્વઘોષણા પત્ર એનેક્સર એના નમૂના થી સાદા કાગળ પર રજૂ કરવા માટે ઠરાવ કરવામાં આવેલો છે, પરંતુ 22મી ફેબ્રુઆરીના રોજ રાધનપુર શહેરમાં વસતા વાડી સમાજના લોકો આવકનો દાખલો કઢાવવા માટે મામલતદાર કચેરી ખાતે આવ્યા હતા ત્યારે અરજદાર પાસે અધિકારીઓ દ્વારા ફરજિયાત સોગંદનામા કરાવવામાં આવ્યા હતા. ગરીબ અરજદારો પાસેથી સોગંદનામા કરાવવા અધિકારીઓ દ્વારા ફરજ પાડવામાં આવી રહી છે. હવા પટેલના દાખલા માટે આવતી ગરીબ પ્રજા ખોટા ખર્ચેથી બચે તે હેતુસર સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવેલો છે, પરંતુ આ પરિપત્રનો અમલ રાધનપુર મામલતદાર કે નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા કરવામાં આવતો નથી અને અરજદારો પાસે સોગંદનામા માંગવામાં આવે છે. મામલતદાર કચેરી ખાતે વાડી સમાજના સૌથી વધારે અરજદારો આવકના દાખલા કઢાવવા માટે આવ્યા હતા, પરંતુ તેઓ પાસે સોગંદનામાના કરાવવાની ફરજ પાડવામાં આવતા આ બાબતે તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન સુરેશભાઈ ઠાકોર દ્વારા મામલતદાર અને નાયબ કલેક્ટરને રૂબરૂ મળી સરકાર દ્વારા જાહેર કરેલ પરિપત્રના અમલ મુજબ અરજદારોને આવકના દાખલા આપવા રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ સરકાર દ્વારા જાહેર કરેલ પરિપત્ર અમારા સુધી પહોંચ્યું ન હોવાનું રટણ અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું, જેને લઈને આ બાબતે જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. ભરત સથવારા સાથે જયમિની પંડિત, સિટી ન્યૂઝ, પાટણ. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના જોરાવર ગંજ ગામના ખેડૂતો દ્વારા કેનાલ બનાવવા બાબતે નર્મદા કચેરી તથા નાયબ કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર પાઠવ્યું હતું. રાધનપુર તાલુકાના જોરાવર ગંજ ગામના ખેડૂતો દ્વારા નવી કેનાલ બનાવવાની માંગણી સાથે આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. જોરાવર ગંજ રણકાંઠનો વિસ્તાર હોય, ગ્રામજનો ખેતી ઉપર નિર્ભર હોય, વરસાદના પાણીની આધીન જ ખેતી કરી શકાતી હોય અને પાણીનો સંગ્રહ ગામમાં ન હોવાથી ઢોર ઢાફર સહિત રોજગારી અર્થે જોરાવર ગંજના લોકોને બહાર ગામ હિજરત કરવી પડે છે. સાથે જોરાવર ગંજ ગામમાં કેનાલ બનાવવાનું સર્વ થયેલ છતાં આજ દિન સુધી જોરાવર ગંજ ગામની સીમમાં બાંધકામ ન થતાં નર્મદાનું પાણી ન મળતા ખેડૂતો દ્વારા રાધનપુર નર્મદા કચેરી તથા રાધનપુર નાયબ કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચી આવેદન પત્ર પાઠવી તાત્કાલિક નર્મદા કેનાલનું પાણી મળી રહે તેવી માંગ કરી હતી. ભરત સથવારા સાથે જયમિની પંડિત, સિટી ન્યૂઝ, પાટણ. સાબરકાંઠા જિલ્લાના પોશીનાના કલછાવડમાં 1.5 લાખની લૂંટ કરનાર કિશોર સહિત 4 કાલી કંકરથી ઝડપાયા હતા અને 2 ફરાર થઈ ગયા હતા. પોશીનાના કલછાવડમાં 1.5 લાખની લૂંટ કરનાર કિશોર સહિત 4 કાલી કંકરથી ઝડપાયા હતા અને 2 ફરાર થયા હતા. પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા 3,700 અને ટેબ્લેટ કિંમત રૂપિયા 2,000 કબજે લઈ કાર્યવાહી હાથ ધરી હતી. કલછાવડમાં સખી મંડળમાં આપેલ લોનના ઉઘરાણીના પૈસા લઈ પોશીના તરફ પરત જતા તે સમય લૂંટ થઈ હતી. 7 દિવસ અગાઉ ભારત ફાઇનાન્સના 2 કર્મીને કલછાવડ નજીક જંગલ વિસ્તારમાં આંતરી લૂંટ કરી હતી. પોશીના પોલીસે ફરાર 2 આરોપીઓને પકડવા તપાસ હાથ ધરી હતી. સુરેશ થોરી સાથે જયમિની પંડિત, સિટી ન્યૂઝ, પોશીના.
સુરેશ થોરી સાથે જયમિની પંડિત, સિટી ન્યૂઝ, હિંમતનગર.